સ્વામિનારાયણ, આ પવિત્ર આનંદ સ્વામીએ બનાવેલો પવિત્ર સભા મંડપ છે. આ સભા મંડપની અંદર આપણા નંદ સંતોએ ખૂબ ભગવાનના ચરિત્રોનું ઐશ્વર્યનું ગુણગાન કર્યું છે. આ પ્રસાદીની ભૂમિમાં ભગવાન સ્વામિનારાયણે આપણા સૌના માટે બે સમયા બાંધ્યા છે, કાર્તિકી સમય અને ચૈત્રી સમય. આ ચૈત્રી સમયની તૈયારી ચાલે છે. આ સિંહાસન મંડપ બધું જ પ્રસાદીનો છે. અહીંયા બેસી અને હજારો હરિભક્તોએ આરાધ ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજના ગુણગાનનું શ્રવણ કર્યું છે. તારીખ 5-11 એ દિવસોમાં ચૈત્રી સમય, સમય એટલે ભગવાન સ્વામિનારાયણ જે ઉત્સવ કરતા, સાધુ સંતો બ્રહ્મચારી પાર્ષદોને એકઠા કરતા અને જે કથા વાર્તાની જડી વરસાવતા એને મહારાજે સમયાનું નામ આપ્યું છે. એ પ્રાસાદિક શબ્દ છે સમય. એ સમયમાં તારીખ 5-11 સુધી દેશ દેશાંતરથી સંતો હરિભક્તો આવશે, કથા વાર્તા થશે. વર્તાલના વિદ્વાન સંત શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી શ્રીમદ સત્સંગ જીવનની કથાના માધ્યમે આપણને મહારાજના ચરિત્રનું રસપાન કરાવશે. આચાર્ય મહારાજ આ સમયમાં 500 પરમહંસો પૂરા કરશે અને 500મી દીક્ષા આ સમય દરમિયાન ચૈત્ર સુધી એકાદશીના દિવસે આપશે. આ સમયમાં આપ સૌ ભક્તજનો દર્શન અભિષેક કથા વાર્તાના લાભ લેવા માટે પધારો એવી હાર્દિક પ્રાર્થના છે. વાત કરીએ શ્રીજી મહારાજના પ્રાગટ્યોત્સવની. શ્રીજી મહારાજનો 236મો પ્રાગટ્યોત્સવ 5 તારીખે સવારે અભિષેક અને સાંજે જન્મોત્સવ સાથે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે. દરેક ભક્તજનો પધારે અને દર્શન આશીર્વચન કથા વાર્તા અભિષેકનો લાભ લે એવી હાર્દિક પ્રાર્થના. જય સ્વામિનારાયણ.